Hello and welcome to your favorite રસોઈ શો. And first of all, happy Sunday to all of you. Friends, આજે રવિવાર છે એટલે બધા માટે રજા અને મજાનો દિવસ છે. અને રજાનો દિવસ હોય એટલે સવાર બધાની મોડી જ પડે. અને રવિવારના દિવસે તો એમ પણ કોઈ રોકટોક નથી હોતી. જો કે પરિવારના બધા જ સભ્યો માટે ભલે આરામનો દિવસ હોય, પણ ગૃહિણીને તો કિચનના અને ઘરના કામો કરવા જ પડે છે. એમને ક્યાં આરામ મળે છે? તો અમે વિચાર્યું કે આજના દિવસે ગૃહિણીને કિચનમાં લોડ ન પડે અને તેમ છતાંય બધા જ ફેમિલી મેમ્બર્સ હેપી હેપી થઈ જાય તેવી ઇઝી સન્ડે રેસિપી શીખવી દઈએ. તો ચાલો આ વાનગીઓ શીખવા માટે શરૂ કરી દઈએ આજની સફર. આખા અઠવાડિયાથી આપણે સૌ જેની રાહ જોતા હતા, ફાઇનલી એ સન્ડે આવી પહોંચ્યો છે. તો ચાલો સન્ડે માટેની સ્પેશિયલ વાનગીઓ શીખી લઈએ કુકિંગ એક્સપર્ટ આનલ ઠક્કર પાસેથી. હાય આનલ. હેલો. હેપી સન્ડે. સેમ ટુ યુ. આખો અઠવાડિયું કેવું ગયું? બહુ સરસ. બટ સન્ડે આવે એટલે, વીકેન્ડ્સ આવે એટલે તો વધારે મજા પડી. યસ. તો તમને તો મજા પડી જ ગઈ છે, તો દર્શકોને મજા પડે એવી કઈ વાનગી લઈને આવ્યા છો? આજે સન્ડે માટે બહુ સ્પેશિયલ રેસિપીઝ લીધી છે મેં. પહેલા મેથી કી બાટી બનાવીશું અને એની સાથે દાલ બંજારા. અરે વાહ, એટલે કે દાલ અને બાટીનું એક સરસ વર્ઝન બનવાનું છે. ઓવરઓલ કેટલો ટાઈમ લાગશે? બાટીને ઓવરઓલ કુક થતા 25 ટુ 30 મિનિટ્સ થાય છે અને દાલને પણ બનતા 20 મિનિટ્સ જેવું થાય છે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. યસ. પહેલા બાટી બનાવીશું. એના માટે ઘઉંનો કકરો લોટ લીધો છે, મેથી છે, ચણાનો લોટ છે, મીઠું છે, કાંદા છે, ઘી છે, લસણ છે, અજમો છે, આદુ છે ને મરચાં છે. ઓકે. અને તમે કહ્યું એ પ્રમાણે 20-25 મિનિટ જેવું આશરે થતું હોય છે. શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલા નો ડો રેડી કરીશું. ગ્રામ્સ ઘઉંનો કકરો લોટ લીધો છે. હા. થ્રી ટેબલસ્પૂન ચણાનો લોટ. આમાં જે તેલનું મોણ લઈએ છે એકદમ આગળ પડતું લેવાનું છે. સેવન ટીસ્પૂન જેટલું ઓઇલ લઈએ છે. ઓકે. અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. એ બ્રેડ ક્રમ્સ જેવું ફોર્મમાં આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હા. આ સ્ટેજ ઉપર મેથી એડ કરીએ છીએ, નિયરલી 1 કપ. ઓનિયન લઈએ છે, નિયરલી 1 ટેબલસ્પૂન. લસણ છે 1 ટીસ્પૂન. આદુ છે 1 ટીસ્પૂન. હા. મરચા છે એ પણ 1 ટીસ્પૂન. બધાને ક્રશ કરેલા છે. સોલ્ટ લઈશું એઝ પર ટેસ્ટ. અને અજમો લઈએ છે 1 ટીસ્પૂન. અને ફરીથી મિક્સ કરી લઈશું. રૂટીનમાં જે બાટી બનાવતા હોઈએ છીએ એના કરતા એકદમ ડિફરન્ટ ફ્લેવર આવશે એની. અને જનરલી આખું અઠવાડિયું ગુજરાતી દાળ ભાત શાક રોટલી તો આપણે ખાતા જ હોઈએ છીએ, એટલે સન્ડેના દિવસે સ્પેશિયલી આવી કોઈક બીજા ક્યુઝિનની અથવા તો બીજા સ્ટેટની રેસિપી ખાવા મળે તો વધારે મજા આવે. એકદમ સાચી વાત છે. અને સન્ડેના યુઝ્યુઅલી એવું હોય કે આખું ફેમિલી સાથે બેસીને લંચ યા ડિનર લેતું હોય, એટલે એવા ટાઈમ પર આવી કોઈ રેસિપી હોય તો એની ખાવાની મજા જ બદલાઈ જાય છે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. પાણી એડ કરીશું. પાણી એડ કરતા બહુ જ ધ્યાન રાખવાનું છે, બીકોઝ એકદમ કઠણ લોટ બાંધવાનો છે. હવે નિયરલી 1 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કર્યું છે ને, હા, એનો ડો રેડી થઈ ગયો છે.
મેથી અને ડુંગળી લીધી છે એટલે એનું પણ થોડુંક પોતાનું પાણી જે હોય છે એ છૂટ છે. ભાખરી જેવો લોટ બાંધવા. હા, બાટીનો ડો રેડી છે, બાટી વાળી લઈશું. નોર્મલ રાઉન્ડ કરી પછી વચ્ચેથી પ્રેસ કરવાનું છે અને થોડીક એની સાઇડ્સ જે છે એ સીલ કરી દઈશ. હા, નાની નાની બાટી બનાવીએ છીએ. હા, જનરલી રાજસ્થાનની ક્યુઝિનમાં જે બાટી બનતી હોય છે થોડીક મોટી સાઇઝ. યસ, મોટી બનતી હોય છે, બટ અત્યારે આપણે સિંગલ સર્વિંગ કરવું હોય તો પણ કરી શકાય છે, એના માટે નાની બાટી લઈશું. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે મોટી બાટી લેવાઈ જાય અને કદાચ આખી ન ખવાય તો બાકીની વેસ્ટ જાય. યસ, અગેન પ્રેસ કરી લઈશું. એની સાઇડ્સ જે એકદમ ક્રેક થાય છે એને થોડી પ્રોપર કરી દેવાની. અત્યારે ફ્રેશ મેથી અને ઓનિયન ની ફ્લેવર લીધી છે, એ સિવાય બીજું કોઈ ફ્લેવર્સ એડ થઈ શકે? હા, આમાં તમે ઇવન પાલક છે, પાલકની ફ્લેવર લઈ શકો છો. ઇવન મકાઈની બાટી પણ બહુ સરસ બનતી હોય છે. એમાં અત્યારે આપણે જે ઘઉંનો લોટ લીધો છે એની જગ્યા પર તમે વ્હાઈટ મકાઈનો લોટ લઈ શકો છો અને એની સાથે થોડીક બાફેલી મકાઈ એડ કરીને કરી શકો છો. ઓકે, ટ્રેડિશનલ રેસિપીઝમાં પણ થોડો ઘણો ફેરફાર કરીને એનો આખો ટેસ્ટ આપણે ચેન્જ કરી શકીએ. અને જે મકાઈની બાટી છે કે આ મેથીની બાટી છે તો યુઝ્યુઅલી તમને રાજસ્થાનમાં પણ બહુ બધી જગ્યા પર તમને ખાવા મળશે. બીકોઝ આ જ્યારે બેક થશે ત્યારે નોર્મલ એની જે સાઇડ્સ જે છે વધારે ક્રેક થશે. હા, લાવા ટાઈમ પર એની જે સાઇડ્સ જે છે પ્રોપરલી સીલ કરી લેવું. બાટી રેડી છે અને બેક કરવા મૂકીશું. શ્યોર. બાટી બેક કરતા પહેલા ને 15 મિનિટ્સ પહેલા જ કુકરને ઓન કરી દેવાનું છે. આપણે જે પ્રી હીટ કહીએ ને એવી રીતે 15 મિનિટ્સ પ્રી હીટ કર્યા પછી જ બાટીને બેક કરવા મૂકવાની છે. ઓકે. અને મીડિયમ ફ્લેમ પર નિયરલી 15-20 મિનિટ્સ જેવું થાય એની પછી એને એકવાર ઓપન કરીને બધી જ બાટીને ટર્ન કરી લેવાનું છે. ટર્ન કર્યા પછી એને 5-10 મિનિટ્સ માટે રહેવા દઈશું અંદર અને પછી એને બહાર કાઢી લેવાની છે. ઓકે, બાટી બેક થઈને રેડી છે. એની સાઈડ્સ તો જોઈ શકે છે થોડીક થોડીક બ્રેક થઈ ગઈ છે અને થોડી આવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને બેક કરવાની છે. ઓકે, અને અત્યારે તો આપણે બાટી કુકરમાં એને બેક કરી, સપોઝ કોઈની પાસે ન હોય તો શું થઈ શકે? તમે એને ઓટીજીમાં પણ બેક કરી શકો છો અને જ્યારે ઓટીજીમાં બેક કરતા હો ત્યારે એની ઉપર થોડું ઘી લગાડીને પછી એને બેક કરવા મૂકવાની. અચ્છા, અને અગર બાટી કુકર પણ નથી ને ઓટીજી પણ નથી તો નીચે કોઈ પણ માટીના વાસણની જે પણ તવી હોય એ મૂકીને એની ઉપર ચારણો મૂકી દેવાનો. ઓકે, અને એને અને એની ઉપર મોટું તપેલું કે કંઈ પણ મોટું બાઉલ હોય એને ઊંધું વાળી દેવાનું અને એને 10-15 મિનિટ્સ માટે જેમ આપણે બાટી કુકરને પ્રીહીટ કરીએ છીએ એવી રીતે એને પ્રીહીટ કરવાનું, પછી એમાં બાટી મૂકીને તમે બેક કરી શકો છો. ઓકે, ગરમ ગરમ બાટીને ઘીને પહેલા મેલ્ટ કરી લેવાનું છે અને જ્યારે બાટી ગરમ હોય ત્યારે જ એને ઘીમાં ડિપ કરવાની છે. અંદર મેથીની ભાજી એડ કરી છે એટલે એનું આઉટર જે ટેક્સચર છે એ પણ બહુ જ સરસ દેખાય છે. યસ, બાટીને જ્યાં સુધી આપણે સર્વ નથી કરતા ત્યાં સુધી એને ઘીમાં ડિપ કરેલી જ રાખવાની છે અને એને યુઝ્યુઅલી ધ્યાન રાખવાનું કે નિયરલી 35-45 મિનિટ્સ માટે એને ઘીમાં ડિપ કરીને રાખશો તો એ જ્યારે તમે એને ખાશો ત્યારે અંદરથી એકદમ સોફ્ટ હશે, ઉપરનું લેયર એકદમ ક્રન્ચી હશે. ઓકે, તો મેથી કી બાટી રેડી છે. હવે દાળની તૈયારી કરીએ. હવે દાળ બંજારા બનવાની છે. હા, શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના માટે? અડદની દાળ છે, ચણાની દાળ છે, લીલી ડુંગળી છે, નોર્મલ ડુંગળી છે, કાશ્મીરી લાલ મરચા છે, ગરમ મસાલો છે અને બીજા બધા રૂટીન મસાલા છે. આમ તો મસાલા અને ઇન્ગ્રેડિયન્ટ્સ ઘણા બધા દેખાઈ રહ્યા છે, કેટલો ટાઈમ લાગે છે? અને નિયરલી 20-25 મિનિટ્સ લાગે છે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. યસ, ગેસ ઓન કરીએ.
રાજસ્થાની કુઝીન હોય ને ઘી ના હોય ધેટ્સ નોટ પોસિબલ પણ 1.5 ટેબલસ્પૂન ઘી લઈએ છે ઘી તો હોય પણ એ પણ ભરપૂર હોય યસ એની સાથે ઓઈલ લઈશું એ પણ 1.5 ટેબલસ્પૂન આખું જીરું લઈએ છે 1 ટીસ્પૂન જીરું રોસ્ટ થવા આવે એટલે મરચાની પેસ્ટ લઈશું 1 ટીસ્પૂન આદુની પેસ્ટ લઈશું 1 ટીસ્પૂન લસણ લઈએ છે 1 ટીસ્પૂન ચોપ કરેલી ઓનિયન છે એ લઈએ છે 2 ટેબલસ્પૂન અત્યારે મેં લીલી ડુંગળી લીધી છે અગર લીલા લસણની સીઝન હોય તો લીલું લસણ લેવાનું અને આ દાળમાં સ્પેસિફિકલી લીલા લસણનું ફ્લેવર એકદમ પ્રોમિનન્ટ હોય છે લીલી ડુંગળી લઈએ છે નિયરલી 1/2 કપ કાશ્મીરી લાલ મરચું લઈએ છે 2 નંગ એક તજનો ટુકડો લઈએ છે અને 4 લવિંગ લઈશું આ બધું ડુંગળી અને લસણ ને બધું એડ કર્યા પછી એડ કરીએ છે સીઝનિંગ કરીશું ધાણા જીરું 1 ટીસ્પૂન આ થોડીક સ્પાઈસી હોય છે એટલા માટે લાલ મરચું આગળ પડતું લઈશું નિયરલી 1.5 ટીસ્પૂન આમ તો જોવા જઈએ તો રાજસ્થાની ક્યુઝિનની લગભગ બધી જ રેસિપીઝ થોડી સ્પાઈસી જ હોય યસ હળદર લઈએ છે 1/2 ટીસ્પૂન સોલ્ટ એઝ પર ટેસ્ટ ગરમ મસાલો છે 1 ટીસ્પૂન મિક્સ કરી લઈએ પ્રેશર કુક કરેલી અડદની દાળ છે અડધો કપ દાળને એને 1 કલાક માટે મેં પલાળી રાખી હતી અને પછી 3 વિસલ્સ થાય ત્યાં સુધી એને પ્રેશર કુક કરી છે એમાં કંઈ પણ મીઠું કે કશું એડ નથી કરેલું એ લઈએ છે અને એવી જ રીતે 1 કલાક પલાળીને રાખેલી અને પ્રેશર કુક કરેલી ચણાની દાળ છે સેમ પ્રપોર્શન આ દાળમાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જ્યારે દાળ પ્રેશર કુક કરો છો ત્યારે એનો જે દાણો છે એ આખો રહેવો જોઈએ પાણી એડ કરીશું નિયરલી 1 કપ અત્યારે જે દાળ બંજારા બનાવીએ છીએ રાજસ્થાનમાં સ્પેશિયલી બાટીની સાથે જ સર્વ થાય છે ના આ દાળ યુઝ્યુઅલી જ્યારે રાજસ્થાની થાલી સર્વ થતી હોય ત્યારે સર્વ થતી હોય છે અને સૌથી વધારે જ્યારે મકાઈની બાટી સર્વ થતી હોય ત્યારે એની સાથે પણ આ દાળ સર્વ થતી હોય ઓકે હવે ઢાંકણ ઢાંકીને એને મીડિયમ ફ્લેમ પર નિયરલી 15 મિનિટ્સ માટે કુક થવા દઈશું ઓકે આનલ જનરલી સન્ડે મીલમાં ખાસ તમારા ઘરે બીજી કઈ કઈ રેસિપીઝ બનતી હોય યુઝ્યુઅલી કોમ્બો મીલ્સ બનતું હોય છે જેમાં પરાઠા અને સબ્જી હોય ઇવન બાજરાની ખીચડી ને રાજસ્થાની કઢી હોય એવી રીતે અલગ અલગ કોમ્બો મીલ્સ બનતું હોય છે ઘણીવાર પાઉંભાજી પણ બનતી હોય છે તો એમાં પણ ભાજીમાં વેરિએશન થતા હોય કે ડિફરન્ટ ડિફરન્ટ સ્પ્રાઉટ્સની ભાજી બનતી હોય યા કોર્નની ભાજી બનતી હોય એવી રીતે અલગ અલગ વેરિએશન યસ ઇનફેક્ટ અલગ અલગ સ્ટેટની રેસિપીઝ હોય છે એ પણ સન્ડેના દિવસે ખાવાની બહુ જ મજા આવે લાઈક મરાઠી ક્યુઝિનની કોઈક રેસિપી ટ્રાય કરીએ અધરવાઇઝ સાઉથ ઇન્ડિયન કંઈક ટ્રાય કરીએ તો વેરાયટીઝ પણ નવી નવી મળતી જાય સાચી વાત છે
દાળ ને કુક થવા દઈએ છીએ. હા, એને નિયરલી 15 મિનિટ્સ માટે કુક થવા દઈશું. ઓલરાઈટ, આપણા સૌની ફેવરિટ રાજસ્થાની ક્યુઝિનની દાળ બાટી થોડાક ટ્વિસ્ટની સાથે બની રહી છે. ચાલો જોઈએ કે તેનું સર્વિંગ કેવી રીતે થશે. આનલ, દાળ બંજારા રેડી છે? યસ, દાળ રેડી છે. એકવાર જોઈ લઈએ. હા, મેં લાસ્ટમાં લીંબુ એડ કરીશું, નિયરલી 1 ટીસ્પૂન, અને હલાવી લઈએ. અડદની અને ચણાની દાળ જે આપણે એડ કરી છે આખી જ રહે છે? યસ. દાળ રેડી છે, બાટી પણ રેડી છે, સર્વ કરીએ. શ્યોર. બહુ જ ફાઇન છે સર્વિંગ પ્લેટ, એકદમ ટ્રેડિશનલ ઇફેક્ટ આવે છે. યસ, થેન્ક યુ. દાળમાં સર્વિંગ વખતે એક તડકા કરીએ છે, એના માટે ઓઇલ લઈશું, નિયરલી 2 ટીસ્પૂન. હિંગ લઈએ છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું, તેને દાળમાં એડ કરી દેવાનું છે. ઓકે, બાટીને જે ઘીમાં સોક કરીને રાખી હતી એને સર્વ કરીશું. દાળને ઓનિયન રિંગ્સથી ગાર્નિશ કરીશું. આનંદ, અત્યારે કોઈ ટ્રેડિશનલી રાજસ્થાની ઢાબા ઉપર ઊભી હોઉં એવી ફિલિંગ આવી રહી છે. સાચી વાત છે. અને દાળ બાટીને મેં ચૂરમાના લાડુ અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે. તો રેડી છે સન્ડે બધાનો સ્પેશિયલ બનાવી દેવી રેસીપી, મેથી કી બાટી એન્ડ દાળ બંજારા. યસ, બાટી અને દાળ બંજારા બનાવવા માટે જોઈશે. મેથી કી બાટી બનાવવા માટે મેથીની ભાજી 1 કપ, ઘઉંનો કરકરો લોટ 200 ગ્રામ, ચણાનો લોટ 3 ટેબલસ્પૂન, તેલ 7 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, ક્રશ કરેલું લસણ 1 ટીસ્પૂન, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, અજમો 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ઘી ડીપ કરવા માટે. દાળ બંજારા બનાવવા માટે જોઈશે બાફેલી અડદની દાળ 1 કપ, બાફેલી ચણાની દાળ 1 કપ, ઘી 1.5 ટેબલસ્પૂન, તેલ 1.5 ટેબલસ્પૂન, જીરું 1 ટીસ્પૂન, મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, લીલી ડુંગળી 1/2 કપ, લવિંગ 4 નંગ, તજ 1 ટુકડો, કશ્મીરી લાલ મરચા 2 નંગ, ધાણાજીરું પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચો પાવડર 1.5 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, વઘાર કરવા માટે તેલ 2 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે ઓનિયન રિંગ્સ અને સર્વિંગ માટે ચૂરમાના લાડુ તથા લસણની ચટણી. મેથી કી બાટી અને દાળ બંજારા બનાવવાની રીત. મેથી કી બાટી બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને તેલ લઈ તેને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી, સમારેલી ડુંગળી, લસણ, આદુ અને મરચાની પેસ્ટ, મીઠું અને અજમો મિક્સ કરી પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકના ગોળા વાળી પ્રેસ કરી ઇમ્પ્રેશન આપીને બાટી તૈયાર કરો.
હવે બાટીને પ્રીહીટ કરેલા બાટીના કુકરમાં લઈ 15 થી 20 મિનિટ માટે બેક કર્યા બાદ ટર્ન કરી લો. ટર્ન કર્યા બાદ તેને 5 થી 10 મિનિટ માટે બેક કરવા મૂકો. બાટીને ઘીમાં ડીપ કરી 40 થી 45 મિનિટ માટે સોક થવા મૂકો. દાલ બંજારા બનાવવાની રીત. એક પેનમાં ઘી, તેલ, જીરું, મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણ, સમારેલી ડુંગળી, સમારેલી લીલી ડુંગળી, કશ્મીરી લાલ મરચા, તજ, લવિંગ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બાફેલી અડદની દાળ, બાફેલી ચણાની દાળ અને પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો અને સર્વિંગ માટેની બાલદીમાં લઈ તેલ અને હિંગનો વઘાર રેડો. હવે ઘીમાં સોક કરેલી બાટી લઈ દાલને ઓનિયન રિંગ્સથી ગાર્નિશ કરી ચૂરમાના લાડુ અને લસણની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી કી બાટી અને દાલ બંજારા. એક્સપર્ટ પાસેથી વાનગી શીખી લીધી અને હવે મળવાનું છે અમદાવાદથી આવેલા એક વ્યુઅરને જેમનું નામ છે કૃષ્ણાબેન આરદેશણા. ચાલો તેમને મળીએ. હેલો કૃષ્ણાબેન. હેલો. આ રસોડે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. કેવું લાગી રહ્યું છે રસોઈ શોમાં આવીને? ખૂબ સારું લાગે છે કે જ્યાં અત્યાર સુધી ટીવી પર જોતા હતા આજે એ જગ્યાએ મારે આવીને કરવાનું છે. અને આજે મારા અને દર્શક મિત્રો માટે કઈ રેસિપી લઈને આવ્યા છો? સ્ટફ દાળ વડા લઈને આવી છું. દાળ વડા અને પણ સ્ટફ? હા. કઈક અલગ લાગે છે. હા, મગની ફોતરા વાળી દાળને 3-4 કલાક પલાળીને રાખેલી છે અને એની અંદર આપણે બટેટાનું કે ડુંગળીનું સ્ટફિંગ કરી અને પછી એના દાળ વડા બનાવશું. અરે વાહ, એટલે કે જે રીતે આપણે ભજીયા બનાવતા હોઈએ છે એ રીતે ભજીયા અને દાળ વડા બેનું કોમ્બિનેશન કર્યું છે. સામગ્રી જોઈ લઈએ. હા, માં ફોતરા વાળી મગની દાળ રહેશે 1 કપ જેવી અને ચોખાનો લોટ રહેશે બાઇન્ડિંગ માટે. બટેટાની ચિપ્સ રહે, ડુંગળીની ચિપ્સ છે, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો. આમ તો ઇન્ગ્રેડિયન્ટ્સ ઘણા ઓછા છે, ઓલમોસ્ટ કેટલો ટાઈમ લાગે છે? લગભગ 10 મિનિટમાં થઈ જશે. ઓકે, શરૂ કરી દઈએ. ઓકે. સૌપ્રથમ આ દાળ છે એને લગભગ 3-4 કલાક મેં પલાળીને રાખેલી હતી અને પછી તેને ક્રશ કરી છે મિક્સીમાં. એની અંદર લગભગ 4 કળી જેટલું લસણ, 2 તીખા મરચા અને આદુનો નાનો ટુકડો. ઓકે. આ કરી અને એની અંદર થોડું પાણી નાખી અને એને ક્રશ કરી લેવાની છે. એટલે આપણે નોર્મલી દાળ વડા માટેનું જે ખીરું બનાવતા હોઈએ છે એ ખીરું જ બનાવી દઈએ? એ ખીરું જ બનાવીએ છીએ. હા. પછી એને થોડું તમારે જરૂર પ્રમાણે લઈ, હા, આ ચોખાનો લોટ છે એ બાઇન્ડિંગ માટે લેશું આપણે. ક્રશ કરવામાં જેટલું તમે પાણી નાખેલું હોય એ પ્રમાણે તમારે થોડું ઢીલું ખીરું હોય તો પણ એ કામ લાગશે. આ ઓકે. ચોખાનો લોટ કેટલો લઈએ છે? લગભગ 2 ટેબલસ્પૂન અને જરૂર પડે તો તમારે વધારે નાખવા. એટલે ઇનશોર્ટ પાણીનો ભાગ જે છે એ થોડો શોષાઈ જવો જોઈએ, બહુ વધારે નહીં. અને તમને નાખ્યા પછી બાઇન્ડિંગ માટે લઈએ છીએ એટલે કદાચ એવું લાગે કે આ થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે તો તમે એની અંદર થોડું પાણી પણ એડ કરી શકો છો. ઓકે. કેવી કન્સિસ્ટન્સી રાખવાની એની? લગભગ બટેટા ઉપર કોટ થાય એવી. જરૂર પ્રમાણે મીઠું નાખશું કારણ કે આપણે ક્રશ કરવા ટાઈમે એમાં કશી વસ્તુ એડ કરેલી ન હતી. કૃષ્ણાબેન, એકદમ ઇનોવેટિવ રેસિપી આજે તમે લઈને આવ્યા છો, તો આવા પ્રકારની રેસિપી બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? એવું છે, દાળ વડા તો બનાવતા જોઈએ છે પણ બાળકોને આપણે સાદા ભજીયા બનાવી એમાં સ્ટફ કરીને બટેટા આપતા હોઈએ તો સાદામાં મારે બાબો કે કઈ નવું આપ મમ્મી એમ. અચ્છા. એટલા માટે મેં બટેટા છે, ડુંગળી છે, પાલક જનરલી છોકરાઓ ન ખાતા હોય. હા. પણ આપણે પાલક છે એ પણ આની અંદર સ્ટફ કરી અને એની અંદર કરીને આપણે આપીએ તો બાળક એ બાને પાલક પણ ખાય. રાઈટ. એટલે પછી મને એવું થયું કે આવું કઈક નવું કરીએ તો એ બાને દાળ પણ ખાય અને સબ્જી પણ જોડે જોડે જાય. યસ. ઘણી વખત જે આપણે નોર્મલ પકોડા બનાવીએ એમાં ગલકાના પણ ભજીયા બનતા હોય છે, તો એ પણ આની સાથે સરસ લાગે. હા, દૂધીના, ગલકાના, તમે કોઈ પણ સબ્જી આની અંદર એડ કરી શકો છો જે તમારું બાળક ન ખાતું હોય. હા, તો એ આ દાળ વડાના ટેસ્ટ સાથે એ બધું ખાઈ લેશે. તેલ આવી ગયું છે, આપણે ફ્રાય કરી નાખી બટેટાની ચિપ્સને આની અંદર નાખી અને ડીપ કરવાની છે. હા.
કૃષ્ણાબેન દાળ વડા અને ભજીયા બંને ગુજરાતીઓની એક ફેવરિટ રેસિપી છે એવું કહી શકીએ, અને બંનેનું કોમ્બિનેશન કરીને આજે તમે રેસિપી બનાવી, બહુ જ ક્રિએટિવ પણ છે. આની અંદર તમે વેરિએશન પણ કરી શકો છો, બટેટા સિવાય તમે આની અંદર બીજી કોઈ પણ વસ્તુ સ્ટફિંગ કરીને પણ કરી શકો છો. યસ, તમારા શોખ કયા કયા છે? મને રીડિંગનો શોખ છે અને હું ફેબ્રિક પેઇન્ટિંગ પણ કરું છું. હા, એટલે ફેબ્રિક પેઇન્ટિંગમાં શું શું પેઇન્ટ કરો છો? ડ્રેસ છે, બેડશીટ છે, કર્ટન્સ છે. અરે વાહ, બ્રાઉન કલરના થઈ ગયા છે, હવે એને આપણે બહાર કાઢી લેશું. આ જ રીતે આપણે હવે ડુંગળી ના કરશું. કૃષ્ણાબેન, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા બે સન છે, મારા હસબન્ડ છે. ઓકે, અને કેવી કેવી રેસિપીઝ ગમે છે બધાને? ઘરમાં હું પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, બધું સિઝન પ્રમાણે જે બધું મળતું હોય એ પ્રમાણે લગભગ મારે થતું જ હોય છે ઘરમાં. ઓકે, અને બાળકોને ખાસ કરીને તમારા હાથની કઈ વાનગીઓ ભાવે છે? ઢોસા મારા હાથના બહુ જ ભાવે છે. તો ઢોસા તમારા ઘરમાં અવારનવાર બનતા જ હશે? હા, તળાઈને આપણા દાલવડા તૈયાર છે સ્ટફિંગ વાળા, એને આપણે સર્વિંગમાં લઈ લેશું. ઓકે, એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. સર્વિંગમાં જોડે મરચા લેશું. સ્ટફિંગ વાળા દાળ વડા તૈયાર છે મરચા જોડે. ઓકે, અને તો ચા સાથે પણ બહુ સરસ લાગે સૌ. હા, દાળવડા બનાવવા માટે જોઈશે મગની ફોતરાવાળી દાળનું ખીરું 1 કપ, ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, બટાકાની ચિપ્સ 6-7 સ્લાઈસ, ડુંગળીની ચિપ્સ 4-5 સ્લાઈસ, ચાટ મસાલો ચપટી, તેલ તળવા માટે, સર્વિંગ માટે તળેલા મરચા. સ્ટફ દાળવડા બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળનું ખીરું લઈ તેમાં ચોખાનો લોટ, પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે ખીરામાં બટાકાની ચિપ્સ અને ડુંગળીની સ્લાઈસને ડીપ કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. સ્ટફ દાળવડા તળાઈ ગયા બાદ ચાટ મસાલો છાંટી તળેલા મરચાની સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ દાળવડા. કૃષ્ણાબેન, આજે તમારી સાથે વાતો કરવાની પણ બહુ મજા આવી, અને તમે જે રેસિપી શીખવાડી અને મને ખવડાવી એનો પણ ટેસ્ટ બહુ જ ફાઇન હતો. આટલી સરસ રેસિપી અમારી સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમારી તરફથી મળે છે આપને આ નાનકડું સંભારણું. મને પણ રસોઈ શોમાં આવવાનો જે મોકો મળ્યો છે અને આ રસોડે હું મારી રેસિપી બધા મારા વ્યુઅર મિત્રો સાથે મેં જે શેર કરી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, એન્ડ યુ આર ઓલવેઝ વેલકમ. થેન્ક યુ. કૃષ્ણાબેન પાસેથી તેમની સ્પેશિયલ વાનગી શીખ્યા બાદ હવે મળવાનું છે વધુ એક વ્યુઅરને, અને હવે મળવાના છે અમદાવાદથી જ આવેલા વધુ એક વ્યુઅરને, જેમનું નામ છે નમ્રતાબેન મહાવીર. ચાલો તેમને મળીએ. નમ્રતાબેન, આ રસોડે આવીને કેવું લાગી રહ્યું છે આજે?
ખરેખર બહુ જ હોપફુલ ફીલ કરી રહી છું, કારણ કે ઘણા ટાઈમથી મને એવું હતું કે હું મારા રસોડે તો જમવાનું બનાવું છું, પણ એક વખત આ રસોડે બી જમવાનું બનાવવાનું, અને એ રીતે મેં મોકો આપ્યો છે બદલ થેન્ક યુ વેરી મચ. યસ, અને આ રસોડે આવવા માટે ઇન્સ્પિરેશન કોણ હતું તમારી? એકચ્યુઅલી મારી મધર છે, એને મને ઘણા ટાઈમથી કહ્યું હતું કે તું જા, અને એને પોતાને આવવાનું મન હતું, પણ મને કે હવે હું નથી જઈ શકી તો તું જા, એટલે ખરેખર તો બહુ મોટું બિગ ઇન્સ્પિરેશન મને એનાથી જ મળ્યું છે મારા મધરથી. તો આજે કઈ રેસીપી અમારી સાથે શેર કરવાના છો? આજે એક સબ્જી બનાવી રહી છું, કોર્ન એન્ડ ટુ ગ્રીન વિથ પનીર. ઓકે, કોર્ન અને પનીર તો સમજાયું, પણ આ ટુ ગ્રીન નું શું સિક્રેટ છે? એકચ્યુઅલી મારું ઇનોવેટિવ નેમ મેં પોતે આપેલું છે, એટલે એની અંદર ટુ ગ્રીન એટલે કે કેપ્સિકમ અને વટાણા એ બંનેનું કોમ્બિનેશન છે, તો એને મેં ટુ ગ્રીન નામ આપી દીધું છે, અને બાકી કોર્ન અને પનીર તો છે જ. અચ્છા, તો પછી સબ્જી બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ. હા ચોક્કસ, એની માટે છે પનીર છે, કેપ્સિકમ છે, વટાણા છે, બોઇલ કરેલા મકાઈ છે, અને વ્હાઇટ ગ્રેવી છે, બાકી બધા રૂટીન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે, આમ તો ખાસા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, અને સબ્જી બનવાની છે. પંજાબી ટેસ્ટની બનશે? જી, પંજાબી ટેસ્ટની. તો પછી સબ્જી બનતા કેટલો સમય લાગે છે? બસ બધું તૈયાર હોય તો 8-10 મિનિટ બહુ થઈ ગઈ. ઓકે, સ્ટાર્ટ કરીએ? શ્યોર. શું કરવાનું છે? ચાલુ કરશે. ઓકે, સૌપ્રથમ 2 ટેબલસ્પૂન તેલ લઈએ છીએ આપણે. જરૂર પ્રમાણે લેવું પડે તો લેવાય, એમ કેવું જરૂરી નથી 2 ટેબલસ્પૂન. હા, પણ જરૂર પ્રમાણે 1 ટેબલસ્પૂન ઘી બી લઈએ છીએ, એનું ફ્લેવર આવશે ને, તો પંજાબી સબ્જીમાં આમ બી ઘીની ફ્લેવર સારી રહેતી હોય છે. યસ. આ જે પેસ્ટ મેં તૈયાર કરી છે એમાં 6 કળી લસણ છે, 1 ટુકડો આદું છે, 3 લીલા મરચાં, થોડા તીખા સ્પડતા લેવાના છે, અને સાથે 3 લવિંગ, 3 તજ અને 1 ટીસ્પૂન જીરું લેવાનું છે. ઓકે, અને 1 ટીસ્પૂન ધાણા લેવાના છે, અને પેસ્ટ કરી દેવાની છે, કારણ કે બધું જુદું જુદું કરવા રહીશું એના કરતાં આપણે પેસ્ટ કરીશું તો વધારે યોગ્ય રહેશે. એ પેસ્ટ આપણે એડ કરીશું, થોડો મીડિયમ ગેસ રાખીશું. હા, અલગથી વગાર નથી કરતા, બધું જ આ પેસ્ટમાં જ એડ સાથે કરી દઈશ, કારણ કે આપણી પાસે ઘણી બધી પેસ્ટ છે, એટલે થોડા ઓછા સમયમાં આપણે સબ્જી તૈયાર કરવી હશે ને તો પેસ્ટ સાથે બનાવીશું તો બી વાંધો નથી. યસ. 3 નંગ કાંદાની પ્યુરી કરી છે ને એ લેવાની છે. ઓકે, એને બી થોડી સાંતળવાની છે. એ સંતળાય ત્યાં સુધી અંદર આપણે મસાલા કરી લેશું, રૂટીન મસાલા. હા, જરૂર પ્રમાણે લેવાનું છે, તમને અગર ટેસ્ટ સારો ગમતો હોય તો 2 ટીસ્પૂન બી લઈ શકો, અધરવાઇઝ ગ્રીન લીલા મરચા તો છે જ. હા, પછી પિંચ હળદર લેવાની છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું, થોડું જ મીઠું અત્યારે એડ કરવાનું છે. હા, પછી પાછળથી બીજું થોડું મીઠું એડ કરીશ. હા, હવે એને થોડું સાંતળી લેવાનું છે. ઓકે, નમ્રતાબેન, તમે કહ્યું કે તમારા મમ્મીને પણ આ રસોડે આવવાની ખૂબ જ ઈચ્છા છે, તો એ પણ આટલી બધી સરસ સરસ રેસિપીઝ બનાવે છે? હા, અને અહીંયા જે બી રેસિપીઝ એ જોવે છે એ સાંજે તો બનાવી જ દે છે. અરે વાહ. અને એને લગભગ કોઈ બી ઘડી વાનગી હોય ને એ તો જે બનાવતા હોય છે સાંજે 10-15 મિનિટમાં થઈ જનારી વસ્તુ હોય એ સાંજે તો બનાવી જ દે છે. સરસ. અને એણે બહુ જ બધા બુક્સ તૈયાર કરી છે, તમારા જે જેટલી બધી રેસિપી આવેલી છે એની 2-3 બુક્સ એણે તૈયાર કરેલી છે, અને એમાં જોઈને જે ગેસ્ટ આવે ત્યારે બી બનાવતી હોય છે. અચ્છા, એટલે ગેસ્ટને તો મજા પડી જતી છે. આ શેકાઈ ગયું છે, હવે 1 નંગ ટામેટાની ગ્રેવી કરેલી છે આપણે એ એડ કરીશું. એટલે તમને પણ કુકિંગનો શોખ વારસાગત રીતે જ મળ્યો છે? હા, મમ્મી પાસેથી જ મળેલો છે. તમારા હાથની કઈ રેસિપીઝ બધાને બહુ ભાવે છે? એકચ્યુઅલી મને તો સ્પાઈસી વધારે ભાવે છે, એટલે સબ્જીસ છે, પછી ટિક્કીઝ છે, એવું બધું ભજીયા છે, એવું બધું મારે મારા હાથનું બધા વધારે ભાવે, અને મમ્મી બનાવે, મમ્મી ગળ પણ બનાવે વધારે. ઓકે, હવે આપણે આની અંદર વ્હાઇટ પેસ્ટ નાખીશું, જેની અંદર મેં મગજતરીના બી, કાજુ અને ખસખસ લીધેલી છે, 100 ગ્રામ જેટલી આ પેસ્ટ આપણે લેવાની છે, કારણ કે આ જ છે બેઝ છે આ. ઓકે, સબ્જીનું હવે પેસ્ટ હવે એડ કરીશું અંદર. કાજુ, મગજતરી અને ખસખસને 2 કલાક પહેલા પલાળવાના છે. ઓકે, તો વધારે સ્મૂથ રહેશે.
एक टीस्पून बटर ले लेशु। लगभग बे थी त्रण मिनिट सांतळू पड़े कारण के आगळनी जे पेस्ट अने आ पेस्ट बराबर मिक्स करवी पड़े। નમ્રતાબેન, આટલી સરસ રેસિપી અમને શીખવી રહ્યા છો એટલે કુકિંગનો શોખ તો તમને છે જ, એ તો જણાય જ છે, એના સિવાય કયા કયા શોખ છે? એ સિવાય રીડિંગનો શોખ છે અને વધારે સિંગિંગનો શોખ છે, હું પોતે ગઈ બી લેતી હોઉં છું ઘણીવાર। એટલે પ્રોગ્રામ્સ વગેરેમાં પણ તમે એઝ અ સિંગર પરફોર્મ કરો છો? હા, ઘણીવાર કરું છું કેમ કે મારા પપ્પા પોતે જ એક સારા એવા સંગીતકાર છે, તો એમની પાસેથી શીખેલું છું વારસામાં। ઓકે, ઘણીવાર ગઈ લઉં છું। હવે આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એની અંદર કેપ્સિકમ ઉમેરીશું। આ કેપ્સિકમ મેં એક આખું કેપ્સિકમ લીધેલું છે, જરૂર પ્રમાણે એવોઇડ બી કરી શકો, થોડું ઓછું બી લઈ શકો છો। હવે આને કાચા લીધેલા છે ને એટલે આને થોડી વાર એક મિનિટ માટે આપણે અંદર સાંતળીશું। થોડા કાચા સ્વાદ બી બહુ સારો લાગે છે, છતાં બી જો કોઈને કાચા વધારે પડતા હોય તો એકાદ મિનિટ વધારે મિક્સ કરી લેવું। રાઈટ, હવે આપણે બોઇલ કરેલા વટાણા બી એડ કરીશું, બોઇલ કરેલા છે એટલે વધારે કૂક નહીં કરીશું તો પણ ચાલશે। ઓકે, હવે આપણે એમાં ક્રીમ એડ કરીશું, ઘરનું તાજું જ ક્રીમ છે, 3 ટેબલસ્પૂન છે, એડ કરશું। ઓકે, અને એને થોડું સાંતળીશું આપણે। સરસ, એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું તરત જ એડ કરતાની સાથે જ, એ જ પર્પસ છે ક્રીમ નાખવાનો આપણે। હવે બોઇલ કરેલા મકાઈ પણ લઈ લેશું, એ બી લગભગ 25 ગ્રામ જેટલા આપણે એડ કરીશું। ઓકે, હવે મોડો માવો લીધેલો છે મેં, એ બી 3 ટેબલસ્પૂન છે, એને બી આજ વખતે એડ કરવાનો છે। મોડો માવો પણ લઈએ છે, ક્રીમ પણ લઈએ છે અને કાજુ ખસખસ મગજ તરીની પેસ્ટ પણ લઈએ છે, એટલે થોડુંક સ્વીટ અને જે ડુંગળી અને ટમેટા લીધા છે એના લીધે થોડો સ્પાઈસી એવો ટેસ્ટ આવશે। ક્યાં સુધી કુક કરીએ છે એને? એકાદ મિનિટ હજી વધારે આપણે કુક કરવું પડશે। ઓકે, ચાલો જોઈએ કે હવે આગળ શું કરવાનું છે। નમ્રતાબેન, ગ્રેવી અને જે વેજીટેબલ્સ હતા એ કુક થઈ ગયા છે। ઓકે વૈભવી, તમે જોઈ શકો છો કે તેલ અને ઘી છૂટું પડી રહ્યું છે, હવે એમાં થોડુંક દૂધ ઉમેરવાનું છે, જસ્ટ ટેક્સચર માટે જ લેવાનું છે આપણે, એટલું બધું ઉમેરવાનું નથી અને જરૂરી નથી અગર ના બી ઉમેરવું હોય તો પણ। ઓકે, હવે લાસ્ટમાં આપણે પનીર ઉમેરીશું। આ પનીરને અમે તળી લીધા છે અને તળીને એમાં પાણી નાખેલું છે અને પછી કાઢે છે એટલે એ તમારા ઘણા સમય સુધી સ્મૂથ રહેશે એકદમ। મિક્સ કરી લેવાનું છે, એને બી જસ્ટ એકાદ મિનિટ કુક કરવાનું છે। જરૂર જણાય તો પાણી લેવું, અધરવાઇઝ જરૂર નથી, તો એની કન્સિસ્ટન્સી એક્ઝેક્ટલી કેવી ઠીક રહેશે તમારે જેવી રાખવી હોય, જેમ કે તમને એમ લાગતું હોય કે વધારે ઠીક નથી અને થોડી લક થકી રાખવી છે, હા, તો થોડું પાણી એડ કરી શકો કે દૂધ પણ એડ કરી શકો। ઓકે, હવે ગેસ બંધ કરી દઉં। ઓકે, સબ્જી તૈયાર છે, હવે આપણે સર્વ કરીશું। યસ, હવે ગાર્નિશ કરીશું આપણે, પનીર છે, પનીરના સ્લાઈસ મેં કરેલી છે, એ પનીરની સ્લાઈસ મૂકશું, આજુબાજુ કેપ્સિકમ ની સ્લાઈસ કરેલી છે મેં। ઓકે, હવે ચટણી છે, બહુ ઇનોવેટિવ ચટણી છે અને પારંપરિક છે, મારા દાદીના ટાઈમની એમણે મને શીખવેલી છે। આની અંદર લસણ લેવાનું છે, 1 ટીસ્પૂન જીરું લેવાનું છે, મીઠું લાલ મરચું લઈને વાટી લેવાની છે, અને અત્યારે આપણે સબ્જી સાથે સર્વ કરશું, બહુ જ સારી લાગે છે સબ્જી સાથે।
तो आपणे ऊपर टॉपिंग करी देशुं एनुं। हा रेडी छे कॉर्न एंड टू ग्रीन विथ पनीर। यस कॉर्न एंड टू ग्रीन विथ पनीर बनावा माटे जोईशे तेल 2 टेबलस्पून घी 1 टेबलस्पून लसण आदू लीला मरचा अने खड़ा मसालानी पेस्ट 1 टेबलस्पून डुंगळीनी प्यूरी 1 कप हळदर चपटी गरम मसालो 1 टीस्पून धाणा जीरू पाउडर 1 टीस्पून मीठू स्वाद अनुसार लाल मरचू पाउडर 2 टीस्पून टमेटानी प्यूरी 1 कप काजू मगज तरी अने खसखसनी पेस्ट 100 ग्राम बटर 1 टीस्पून समारेलू कैप्सिकम 1 नंग बाफेला वटाणा 1 कप क्रीम 3 टेबलस्पून दूध 1 टेबलस्पून बाफेली मकाई 25 ग्राम मोड़ो मावो 3 टेबलस्पून तळेला पनीरना टुकड़ा 1 कप गार्निशिंग माटे पनीरनी स्लाइस कैप्सिकमनी स्लाइस अने सर्विंग माटे लसणनी चटनी। कॉर्न एंड टू ग्रीन विथ पनीर बनावानी रीत। सौ प्रथम एक पैन में तेल घी लसण आदू लीला मरचा अने खड़ा मसालानी पेस्ट डुंगळीनी प्यूरी लाल मरचू पाउडर हळदर गरम मसालो धाणा जीरू अने मीठू उमेरी साथळी लो। त्यारबाद तमे टमेटानी ग्रेवी काजू मगज तरी अने खसखसनी पेस्ट अने बटर लई साथळी लो। त्यारबाद तमे समारेला कैप्सिकम बॉइल करेला वटाणा क्रीम बाफेली मकाई अने मोड़ो मावो उमेरी मिक्स करी लो अने 2-3 मिनिट माटे कूक करो। छेल्ले तमे दूध અને તળેલા પનીરના ટુકડા ઉમેરી સાંતળી લો। હવે સબ્જીને સર્વિંગ બાઉલમાં લઈ પનીરની સ્લાઈસ અને કેપ્સિકમની સ્લાઈસથી ગાર્નિશ કરી લસણની ચટણી સાથે સર્વ કરો। તો તૈયાર છે કોર્ન એન્ડ ટુ ગ્રીન વિથ પનીર। નમ્રતાબેન આજે આ રસોડે આવ્યા અને અમારી સાથે એકદમ અનોખી વાનગી શેર કરી એ બદલ થેન્ક યુ સો મચ, અને અમારા તરફથી મળે છે એક નાનકડી યાદગીરી। થેન્ક યુ વેરી મચ, અહીંયા આ રસોડે આવીને મને જે મોકો મળ્યો છે, અનેરો લાવો મળ્યો છે, તે બદલ તમારો આભાર, અને મારા મમ્મી અને મારા હસબન્ડનું જે સપનું અત્યારે પૂરું થયું છે એ બદલ બી તમારો બહુ મોટો આભાર। મોસ્ટ વેલકમ ફ્રેન્ડ્સ, સંબંધોને હંમેશા એક છોડની જેમ માવજતની જરૂર હોય છે, અને એની સાથે જરૂર હોય છે કોમ્યુનિકેશન રૂપી ખાતરના સિંચનની। તો અમારી સાથે આ જ રીતે જોડાયેલા રહો પત્ર કે ઈમેલ દ્વારા આ સરનામે। રસોઈ શો ઈટીવી ગુજરાતી બીજો માળ સંભાવ હાઉસ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 380015। અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in। ફ્રેન્ડ્સ, રેલવેના પ્લેટફોર્મ ઉપર જેમ સતત ટ્રેનો ભાગ્યા કરે છે એ જ રીતે આપણા સૌના ઘરની ગૃહિણી પણ સવારથી રાત સુધી ભાગ્યા કરતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ કે આ સ્ત્રીને શેની જરૂર છે। તો સ્ત્રીની જરૂરિયાતોને પૂરી કરવાની જવાબદારી કોની છે? ઓફકોર્સ આપણી છે। તો આજે સાંજે ડિનર પછી એક કામ કરજો, બધા ભેગા થઈને ઠંડુ પીવા કે આઈસ્ક્રીમ ખાવા જજો, અથવા તો પછી કોઈ સારું નાટક કે મૂવી જોવા પણ જઈ શકાય। એનાથી બધાનું એન્ટરટેનમેન્ટ પણ થઈ જશે અને સન્ડે બની જશે એકદમ સ્પેશિયલ। તો ચાલો આ વાત સાથે જ અત્યારે રજા લઉં છું, ફરીથી મળીએ આ રસોડે। ટિલ ધેન બી હેલ્ધી બી પોઝિટિવ એન્ડ કીપ સ્માઇલિંગ। બાય બાય।